नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे आपणा जे आठमू चेप्टर चाले छे त्रिकोणमितिना परिचयनो, बराबर एनो चोथो लेक्चर स्टार्ट करीए छीए। चोथो लेक्चर जे छे आपणे 8.2 मां एक एमसीक्यू होमवर्कमां आप्यो, तो तमने ई पेला तो सोल्व करावीए छीए, बराबर। तो शुं कीधुं छे एमसीक्यूमां, तो के 2 10 30 ना छेदमां 1 - 10²³० एनी किंमत तमारे गोतवानी छे। गोती लीए 2 10 30, तो बात करिए 10 30 10 30 थाय 1/√3 डिवाइड बाय 1 - 1/√3 एनो स्क्वेर। तो ऊपर तो थी गयु 2/√3, अंश अंश नो गुणाकार अने छेद छेद नो, अहीं थी 1 - 1/3। तो अहीं लसा ले लीए, लसा ले लीए, तो आ केवुं आव्युं? आगला दाखलामां जतुं हमणां अहीं आवुं ज एक, बराबर। शुं थाय 2 - आ लसा ए लाय, आ 2/√3 અને આ 3 એ મલ્ટીપલ થઈ જાય, તો 3 - 1 2/3, તો 2 2 તો કેન્સલ થઈ ગયા, આ 3 અંશમાં જાય અને આ 3 છેદમાં લઈ આવું, તો છેદમાં √3 આવ્યા, અંશમાં 3 ગયા, તો વધ્યું કેટલું? √3 વધ્યા। √3 વધ્યા એનો મતલબ કે √3 તમારી કઈ કિંમત છે આમાંથી? તો કે કઈ કિંમત છે √3 ચેક કરવું પડે ને, √3 કઈ કિંમત થાય એક યાદ કરો જી, √3 છે એ કઈ કિંમત થાય? તો કે sin 60, તો કે √3 નો થાય, cos 60 √3 નો થાય, tan 60, તો tan 60 તમારે જોવું પડે √3 થાય કે નથી થતા, tan 60 અથવા તો sin 30। આમાં તો ક્યાંય √3 ખાલી કોરા કોરા આવતા નથી, તો ઓપ્શન કયો આવશે? tan 60, બરાબર, ઓપ્શન કયો આવશે? તમે લોજિક પણ લગાડી શકો, આમાં ડાયરેક્ટ √3 ક્યાંય કેવો આવે, કેમ કે છેદમાં 2 તો ભેગા હોય જ બધે, અહીં એક જ જગ્યાએ ખાલી √3, તો ડાયરેક્ટ કહી શકો tan 60, ઓપ્શન નંબર સી, બરાબર। હવે જે દાખલો ચાલુ થાય છે નવો છે, થોડો ધ્યાન આપજો બોર્ડ ઉપર, દાખલા નંબર આના પછીનો જે ત્રીજો છે, બરાબર। ત્રીજો શું કીધું છે? તો કે જો tan a + b, કૌંસમાં tan a + b બરાબર √3 અને tan a - b બરાબર √1/√3, તો તમારે a અને b ની કિંમત શોધવાની શરત આપી છે। થોડીક શરત શું કહે છે? તો કે a ની કિંમત, a અને b ની કિંમત 0 અને 90 વચ્ચે, અથવા તો 90 હોઈ શકે, 0 < a, b < or = 90 જેટલી પણ હોઈ શકે અને 90 કરતા નાની હોય। a > b છે એટલે કે a મોટો છે b કરતા, તો a અને b શોધો। બે વસ્તુ તમને આપી છે, એક તો આપી છે tan a + b બરાબર √3, અને એક આપી છે tan a - b બરાબર 1/√3। તો એવું આપણે કહી શકીએ કે આ √3 એને તમે કહેતા હતા tan 60, √3 ને હું કહેતા હતા tan 60, બસ આવું જ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું। આપણે આની જગ્યાએ લખાય tan 60, આ tan 10 ગયા, તો a + b કેટલું વધ્યું અહીંથી? a + b થઈ ગયા 60। એવી જ રીતે આ બાજુ કંઈક કરશું, તો કે tan a - b આ કેટલા છે? 1/√3, 1/√3 આ કેટલા આપણા? tan 30, tan 10 ઉડાડી દો, તો a - b કેટલા મળે? 30 મળ્યા। હવે બે સમીકરણ તમારી પાસે આવી ગયા અહીંથી, a + b અને a - b, બરાબર, a + b અને a - b, બે સમીકરણ આવી ગયા। બે સમીકરણને લોપની રીતે ઉકેલી નાખીએ, બે સમીકરણને લોપની રીતે ઉકેલી નાખીએ, અથવા તો આદેશની રીતે ઉકેલીએ। અહીંથી હું એની કિંમત બનાવી લઉં, તો એ બરાબર થઈ જાય 30 + b, 30 + b, એને ક્યાં મૂકી દઉં? આમાં મૂકી દઉં, તો એની જગ્યાએ 30 + b મૂકું, તો સમીકરણ 1 પરથી એવું કહેવાય કે a + b બરાબર 60 હતા, એ બરાબર શું મૂકું? 30 + b + b બરાબર 60। તો આ થઈ ગયા 2b, આ 30 ઓલી સાઈડ જાય, તો 60 - 30 કેટલા? 30, તો b બરાબર મળે 15, b બરાબર કેટલા મળે? 15, બરાબર। અને આ બેમાં ગમે પણ જગ્યાએ b ની કિંમત મૂકું, તો a બરાબર કેટલા મળે? 45, તો બે કિંમત મળી ગઈ a અને b ની, એ છે 45, બી છે 15। હજી એક વાર ચેક કરી લઈએ, કેવી રીતે ચેક કરીએ, તાળો મેળવીએ, અહીંયા 45 મૂકું,
અહીંયા 15 મૂકું, 45 + 15 કેટલા 60, તો 10 60 √3 ઓકે થાય છે, બરાબર થાય છે ને, 10 60 કેટલા થાય √3, અહીંયા મૂકીએ 45 - 15 તો 10 30 10 30 1/√3, આપણી શરત પણ સાચી, 90 ની નાની કિંમત છે અને એ છે મોટો છે તો એ મોટો છે, બરાબર ધેટ્સ ઇટ. આવી રીતે ગણતરી કરશું આપણે, √3 ની જગ્યાએ કિંમત મૂકી અને આ બાજુ 1/√3 ની જગ્યાએ કિંમત મૂકી, બરાબર કાંઈ નવું નથી તમારી માટે, જસ્ટ ખાલી જોતા જાઓ, ઇમ્પ્લિમેન્ટ કરતા જાઓ અને શીખતા જાઓ, બરાબર છે. આગળ છે દાખલા નંબર 4, મારી પાસે ખરા ખોટામાં શું કીધું છે, તો કે પેલું છે સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ પ્લસ સાઇન બી, આવી રીતે લખી શકાય એમ તમને પૂછે છે. તો શું કરીએ છીએ, આપણે કોઈ પણ બે કિંમત ધારી લઈએ જે આપણા કોઠામાં છે, ધારી લઈએ કોઈ પણ બે કિંમત લઈએ, બરાબર ધારો કે એ બરાબર, હું એમ કહું કે એ બરાબર આપણે 30 લઈએ અને બી બરાબર છે એ આપણી પાસે કિંમત કઈ કઈ છે 30 અને 60, તો 30 અને 60 લઈએ, ખાસ એવી કિંમત ધારવાની કોઠામાંથી કે બેના સરવાળાની કિંમત ફરીથી કોઠામાં મળે, ફરીથી કોઠામાં મળે, તો 0 અને 30 ધારી શકો, 0 અને 60 ધારી શકો, બરાબર એવી કિંમત ધારવાની જેની કિંમત કોઠામાં મળે. તો ડાબી બાજુ આ લઈ લઈએ, તો ડાબી બાજુ છે તમારી પાસે સાઇન એ વત્તા બી, કિંમત મૂકી દઉં તો થઈ ગયું સાઇન એ વત્તા બી કેટલા 90, સાઇન 90 કેટલા થાય 1, તો જો જમણી બાજુ 1 આવે તો કહેવાય કે વિધાન કેવું છે સાચું છે. તો જમણી બાજુ ગોતી લઈએ, તો જમણી બાજુ છે સાઇન એ પ્લસ સાઇન બી, તો સાઇન એ એટલે સાઇન એ કેટલા છે 30 અને સાઇન બી એટલે સાઇન 60, સાઇન એ ની કિંમત એટલે કે સાઇન 30 ની કિંમત 1/2 અને આ થઈ ગયું √3/2, તો નીચે આ લસા આવે 2 ઉપર 1 + √3, આવું તો કઈ લાગતું નથી, લાગે ને આ બે ઇક્વલ થાય છે, તો કે નથી થતા ઇક્વલ, બરાબર તો આ એવું કહેવાય કે ડાબા બરાબર જબા નથી, આનો મતલબ કે વિધાન કેવું છે અસત્ય વિધાન છે, બરાબર. જો આ કિંમત છે તમે કોઈ પણ લઈ શકો, પણ કોઠામાંથી બિલોંગ થવી જોઈએ, એનો મતલબ કે બેનો સરવાળો પાછો કોઠામાં મળવો જોઈએ. એટલે આપણે 30 અને 60 લીધી છે, 15 છે તમારા કોઠામાં અવેલેબલ નથી, બાકી 15 લેત, 15 અને 30 તો 45 કરત, પણ 15 છે કોઠામાં આપેલી નથી. આગળ કીધું છે જેમ થીટાનું મૂલ્ય વધે, બરાબર એટલે કે 0 30 એમ વધતું જાય, 0 30 60 45 એમ સાઇનનું મૂલ્ય વધે એવું કહે છે. ચેક કરી લઈએ, સિમ્પલમાં સિમ્પલ રીતે વાત કરીએ તો સાઇન 0 તમને ખબર 0 થાય, સાઇન 30 ખબર છે 1/2 થાય, બરાબર સાઇન 45 ખબર છે 1/√2 થાય, સાઇન 60ની પણ ખબર છે 1√3/2 થાય, અને સાઇન 90 લાસ્ટમાં કેટલા થાય 1. તો જોઈએ છીએ થીટાનું મૂલ્ય વધારીએ એટલે આમ વધવું જોઈએ. હવે તમને છે એ ફ્રેક્શનમાં તો ખબર પડવાની નથી, આ જે ફ્રેક્શન છે અપૂર્ણાંક છે એમાં ખબર પડવાની નથી, કેમ કે √ની કિંમત તમારી પાસે નથી, બરાબર √ની કિંમત તમારી પાસે નથી. તો શું કરીએ છીએ આપણે અહીંથી, તો કે જેટલી ખબર એટલી જોઈ લઈએ, આ 0 થી વધ્યું તો અડધું થયું, 1/2 થઈ તો ખબર પડી વધી, 1/2 થી ડાયરેક્ટ 1 થઈ, એનો મતલબ કે કિંમત તો વધે જ છે ને, તો કહેવાય કે વિધાન કેવું છે સાચું છે, કેમ કે જો આ કિંમત જોતા જઈએ 0 છે તો 0 કિંમત છે, સાઇન 90 એ કિંમત કેવી થઈ જાય 1, તો કિંમત છે એ ઓલરેડી વધે છે, બરાબર આ વિધાન કેવું થાય સાચું થાય. આગળ આવા જ 2-3 વિધાન છે, બરાબર જોઈએ છીએ આગળ. નેક્સ્ટ નંબર 3 છે, શું કહે છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય કેવું થાય છે, તો 3 જ કિંમત લખું છું હવે, કોસ 0 તમને ખબર છે 1 થાય, કોસ 30 તો આ √3/2 થાય, એવી રીતે કોસ 60ની વાત કરીએ તો 1/2 થાય, અને કોસ 90 છે એ કેવું થઈ જાય 0, એનો મતલબ કે વધ્યું નથી, અહીંથી કિંમતનું મૂલ્ય જેમ જેમ થીટા ઘટે છે એમ વધે છે. તો એવું કહેવાય કે થીટા ઘટે તેમ મૂલ્ય વધે છે, બરાબર થીટા ઘટતો જાય એમ મૂલ્ય 0 થી 1 તરફ જાય, તો આ વિધાને કેવું થાય અસત્ય થશે, કેમ કે આપણે એવું કીધું છે 2 વધે એવું કીધું છે, પણ એવું થતું નથી. આગળ કીધું છે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, તો કોઠા ઉપર ડાયરેક્ટ તમે કહી શકો
थीटा बे केवा लेवाना समान तो जो साइन जीरो लीए तो ये नॉट इक्वल टू कोस जीरो थाय बराबर दरेक मूल्य माटे समान थाव जो समान क्या थाय ओनली फॉर साइन पिस्तालीस अने कोस पिस्तालीस आना सीवाय एक पण जग्याए समान थशे नहीं माटे आ विधान पण केवुं छे असत्य छे बराबर आना सीवाय एक पण जग्याए समान थशे नहीं लखवानुं शुं थाय तो के दरेक थीटा माटे विधेय समान थाय साइन बराबर कोस थाय नहीं बराबर क्या थाय ओनली फॉर पिस्तालीस माटे ज शक्य छे अने पीछू छे ए बराबर जीरो माटे ए पण तमे कोठा पर डायरेक्ट कही शको कोट ए केवुं थाय कोट ए केवुं थाय अव्याख्यायिक बराबर एटले कोट ए नो मतलब थाय कोट ए लखीए तो ए नी जग्याए जीरो मूकू तो कोट जीरो तो केवुं छे इन्फिनिटी एनो मतलब के अव्याख्यायित छे तो आ विधान केवुं थाय सत्य थाय बराबर अगर आपणे जे नवो स्वाध्याय छे 8.3 एनो अभ्यास करशुं पण एनी पहेला पाछा थोड़ाक सूत्र आपणे भणी लईए जे आपणे ट्रिक कीधी हती कोठानी बराबर साइन कोस टेन कोट सेक कोसेक एना उपर थोड़ी चर्चा फरीथी करीए छीए ध्यान आपजो बोर्ड उपर आपणे वात करीए छीए त्रिकोणमितीय गुणोत्तर हवे आपणे जोईए छे कोटिकोणमां जोईए छे अत्यार सुधी तमे जे दाखला भण्या એમાં છે એ સ્પેશિયલ તમારી પાસે ખૂણા હતા 0, 30, 45, 60 અને 90 પાંચ સ્પેશિયલ ખૂણા હતા બરાબર હવે માનો કે તમને કોઈ બીજા ખૂણા આપે તો બીજા ખૂણા કેવી રીતે આપશે કઈ રીતે આ દાખલો સોલ્વ કરશું એ હવે શીખવાનું છે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ શું હેડિંગ આપ્યું છે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર કોટિકોણના મતલબ શું થાય પહેલા તો કોટિકોણ તમે કહેતા હતા કે નવમા ધોરણ અને આઠમા ધોરણમાં કોટિકોણની વ્યાખ્યા ભણ્યા હોય શું કીધું હતું કે જે બે ખૂણાના માપનો સરવાળો જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો તે બે ખૂણા છે એકબીજાના કોટિકોણના વિધેય કહેવાય તે બે છે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય તો એનો મતલબ એવું થાય કે જો બે કોટિકોણ કેવા હોય તો કે બે કોટિકોણ છે એવો લઈએ કે બેના સરવાળા એક થીટા કહું તો બીજો શું થાય ઓટોમેટિકલી 90 માઇનસ થીટા બરાબર આ બે ખૂણાઓ લીધા આપણે કોટિકોણના ક્યાં બે ખૂણાઓ છે એક થીટા અને એક 90 માઇનસ થીટા એટલે બે બે જે વિધેય છે એને આપણે આ બે વિધેયમાં સાંકળી લેશું ખાલી અત્યારે સૂત્ર છે યાદ રાખી લો પછી જે છે દાખલામાં કઈ રીતે યુઝ કરવો એનો આપણે અભ્યાસ કરશું અત્યારે સૂત્ર યાદ રાખવાના છે ટેકનિક છે ખાસ યાદ રાખજો શું વાત કરી હતી આપણે તો કે આવી રીતે લખ્યું હતું સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક બરાબર આવી રીતે લખતા હતા તો આમાં હું બે બેના ગ્રુપ પાડી દઉં બે બેના ગ્રુપ એટલે પહેલા બે બીજા બે અને છેલ્લા બે આ બે બેના ગ્રુપમાં તમારે લખી દેવાના છે તો સાઇન આ બાજુ લખું કોસ બરાબર અહીંયા લખું ટેન અહીંયા લખું કોટ અહીંયા લખું સેક અને અહીંયા લખું કોસેક હવે જોજો શું કરીએ છીએ તો કે એકને થીટા આપીએ એકને 90 માઇનસ થીટા આપીએ આને થીટા આપું આને 90 માઇનસ થીટા આપું આને થીટા આપું આને 90 માઇનસ થીટા આપું બરાબર અને બધાની વચ્ચે શું કરી દઉં બરાબર તો ત્રણ સૂત્ર તમારી પાસે તૈયાર થઈ ગયા હવે એને ચેન્જ કરી દઈએ અહીંયા થીટા આપ્યા હતા ને લખ્યું હતું કેવી રીતે સાઇન કોસ ટેન સોરી આવી રીતે લખ્યું તમે જે લખતા હતા એટલે લખતા સાઇન આ બાજુ કોસ બરાબર ટેન કોટ સેક અને કોસેક હવે આ બાજુ જે 90 માઇનસ થીટા છે એનું અહીંયા લખું છું અહીંયા 90 માઇનસ થીટા અહીંયા થીટા અહીંયા 90 માઇનસ થીટા અહીંયા થીટા અહીંયા 90 માઇનસ થીટા અને અહીંયા થીટા બરાબર તો આ છ સૂત્ર તમારી પાસે તૈયાર થઈ ગયા સૂત્ર છે તમારા આ રમત નથી કરી આપણે બોર્ડ ઉપર શું કર્યું છે સૂત્ર કર્યા છે બનાવ્યા છે તો શું કહેવાય તો કે સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા કહેવાય સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા ઉપયોગ કઈ રીતે કરી ખબર પડશે પછી એટલે આ ટ્રીક છે આપણી ખાસ યાદ રાખવાની છે આ જે ક્રમ નાખ્યો હતો આપણે જે આગલા કોઠામાં યુઝ કર્યો હતો ક્રમ એ જ ક્રમ તમારે યાદ રાખવાનો બે બેના ગ્રુપ બનાવવાના સાઇન કોસ ટેન કોટ અને સેક કોસેક એ બધાના ગ્રુપમાં તમારું છે એ
અલગ અલગ થઈ જાય સૂત્ર, તો કે સાઈન કોસ એકબીજાના કોટિકોણના વિધેય કહેવાય, કેમ કે આ બે થીટા છે એ કોટિકોણના થીટા આપેલા છે, થીટા અને 90 માઇનસ થીટા, એવી રીતે ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા કહેવાય, સેક થીટા બરાબર કોસેક 90 માઇનસ થીટા કહેવાય. હવે ઊંધા જતું કરી દઈએ તો સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા, ટેન 90 માઇનસ થીટા એટલે કોટ થીટા, અને સેક 90 માઇનસ થીટા એટલે કોસેક થીટા થાય. હવે આનો યુઝ કઈ રીતે થાય તો એકમાં સમજાવી દઉં છું. માનો કે આ આપણે લઈએ સાઈન થીટા બરાબર કોસેક થીટા, યુઝ કેવી રીતે થાય? તો કે સાઈન હું અહીંયા 62 કહું, સાઈન 62 તો એનો મતલબ શું થાય? થીટા એ લખવાનો થાય, તો આને લખાય કોસ 90 માઇનસ 62. જો સાઈન 62 આપ્યું હોય તો એની જગ્યાએ તમે રિપ્લેસ શું કરી શકો? તો કે સાઈન થીટાને હું કોસ 90 માઇનસ થીટા લખી શકું, તો સાઈન થીટા કોસ 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ 62 યુઝ કર્યો, થીટાની જગ્યાએ 62 એપ્લાય કરી દીધા આપણે, તો અહીંયા થઈ ગયું કોસ 90 માંથી 62 કાઢીએ, 90 માંથી 62 તો કેટલા આવશે? 28. તો એનો મતલબ કે સાઈન 62 અને કોસ 28 ની વેલ્યુ સમાન થાય. આવી રીતે આપણે દાખલામાં યુઝ કરશું, બરાબર છે? તો મળીએ છીએ આગળ, આગળ દાખલા સાથે આગળ સ્ટાર્ટ કરીએ ફરીથી. 8.3 છે દાખલા નંબર પહેલો. હવે વાત કરીએ 8.3 દાખલા નંબર પહેલો છે, કિંમત શોધવાની વાત કરી છે. તો કિંમત કઈ રીતે ગોતશું? બરાબર, હવે જે ખૂણા છે એ નત નવા આપ્યા છે, પણ એક યાદ રાખજો કે ખૂણા છે એનો સરવાળો 90 થાય. સરવાળો કેવો થાય? 90, કેમ કે કોટિકોણના વિધેય આપેલા છે. જોઈ લેવાનું ક્યાં 90 થાય છે, તો કે આ બે ખૂણા સરવાળો કેવો થાય? 90 થાય ને, 18 અને 72 કેવો થાય? 90. અને એ બે છે એકબીજાના કોટિકોણના વિધેય છે. આપણે જેમ ભાગ પડે છે સાઈન કોસ, બરાબર, આગળ જોઈએ તો આ બેનો સરવાળો 90, ટેન કોટ એ બે કોટિકોણના વિધેય હતા, અહીંયા કોસ સાઈન ફરીથી આ બેનો સરવાળો 90 થાય ને, ને કોસેક અને સેક એ પણ 90 સરવાળો થાય છે 31 અને 59. તો ખાસ યાદ રાખવાનું કે સરવાળો 90 થતો હોય આવી રીતે, ટૂંકમાં અલગ અલગ તમને ખૂણા આપ્યા હોય આવી રીતે, આપણે જે કોઠા સિવાયના. તો દાખલા આ રીતે સોલ્વ થશે. આગળના સ્ટાર્ટિંગ કઈ રીતે કરીએ છીએ જોજો, ખાસ ધ્યાન આપજો. સાઈન 18ના છેદમાં કોસ 72, શું કહું છું? તો કે આપણે એવું કીધું હતું કે આ બે ખૂણાનો સરવાળો 90 થવો થઈ જાય છે. કોઈ પણ એક વિધેયને તમારે ફેરવવાનું, કોઈ પણ એક વિધેયને, એકને અડવાનું નહીં. માનો કે હું જો અંશ એમનેમ રાખું સાઈન 18, છેદને ફેરવું, તો તમે સૂત્ર શું લખતા હતા? સૂત્ર આવું હતું, સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, અથવા તો આવું લખતા હતા કે કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ, અહીંયા લખું નીચે સાઈન 90 માઇનસ થીટા, આવું સૂત્ર લખતા હતા, બરાબર. તો કોસ 90 માઇનસ થીટા લખીએ, કોસ થીટા એને લખાય સાઈન 90 માઇનસ થીટા. કયો છે આપણી પાસે? 72. કયો થીટા યુઝ કરવાનો? તો કે આ જે કોસમાં હોય, કોસમાં કયો છે? 72. તો કોસમાં તો 72, તો 72 યુઝ કર્યા. સાદુરૂપ આપીએ આગળ, સાઈન 18 એમનેમ, નીચે સાદુરૂપ આપો, કૌંસમાં 90 માઇનસ 72 કેટલા થઈ જાય? 18. આ બે તો કેન્સલ, જવાબ આવે 1. બરાબર, સિમ્પલ સોલ્યુશન છે. દાખલા ખાસ ધ્યાન આપજો કઈ રીતે કરવાના, બે માંથી એકને ફેરવવાના છે, બરાબર, બે માંથી એક વિધેયને. જો અહીંયા ધ્યાન આપો, હવે દર વખતે સૂત્ર લખીશ નહીં, બરાબર, સૂત્ર દર વખતે લખીશ નહીં, એક વખત લખી દીધું તમને ખબર પડી જાય કઈ રીતે સૂત્ર આવે. અહીંયા શું વાત કરીએ છીએ? આ બેનો સરવાળો કેટલો? 90. કોઈ પણ એકને ફેરવવાનો, અહીંયા મેં છેદને ફેરવો, તો હવે અંશને ફેરવું છું, બરાબર, અંશને ફેરવું છું. ટેન થીટા, ટેન થીટા બરાબર શું લખતા હતા? કોટ 90 માઇનસ થીટા, તો આને લખાય કોટ 90 માઇનસ થીટા કેટલા? 26. થીટા કેટલા છે તમારા? 26. નીચે કોટ 64 એમનેમ, એને કંઈ અડવાની જરૂર નથી. 90 માઇનસ 26 કેટલા? 64. તો કોટ 64 ના છેદમાં કોટ 64, આ બે કેન્સલ, શું આવી ગયું? 1. બરાબર, સિમ્પલ, સાવ સિમ્પલ દાખલા છે. દાખલા નહીં, આપણી ભાષામાં કેવું? દાખલ્યું, બરાબર, સાવ સિમ્પલ દાખલ્યું છે. નાની નાની કોસ 48 માઇનસ સાઇન 42, કોસ 48 અહીં ભૂલથી 0 ન થઈ જાય, એવો ધ્યાન રાખજો, ઉડી જાય એટલે 1 થાય, ગુણાકાર છે, બરાબર, ભાંગાકાર ગુણાકારમાં 1 આવે. ત્રીજું છે કોસ 48 માઇનસ સાઇન 42, સેમ પ્રોસેસ, પ્રોસેસમાં કાંઈ ચેન્જ નથી. આગળ પાછળ આપ્યા છે 48 42, સરવાળો કેટલો? 90. કોસને એમનેમ રાખું, કોસ 48 માઇનસ સાઇનને લખાય કોસ 90 માઇનસ થીટા, થીટા કેટલા? 42.
90-42 કેટલા થઈ જાય 48 થઈ ગયા ને તો cos 48 અને આ માઈનસ cos 48 તો પ્લસ માઈનસ કેન્સલ થઈ ગયું તો કેટલું આવશે 0 સરવાળો છે અહીંયા બરાબર અહીંયા સરવાળો છે તો જવાબ કેટલો આવશે 0 સેમ ટુ સેમ પ્રોસેસ આમાં છે આમાં sec અને cosec માં આપ્યું છે 31 અને 59 કેટલા 90 cosec અને sec એકબીજાના કાટકોટીકોણના વિધેય થઈ ગયા તો અહીંયા cosec ને હું લખી શકું sec 90-θ 90-31 માઇનસ sec 59 તો ઉપર તો થઈ ગયું sec 90-31 એટલે કેટલા 59 માઇનસ sec 59 આ માઇનસ આ પ્લસ કેન્સલ થઈ ગયું જવાબ કેટલો આવશે 0 તો આમ ચારે દાખલા આપણે ફટાફટ સોલ્વ થઈ ગયા બરાબર આગળ આવા જ દાખલા છે નાના નાના દાખલા બરાબર તો ધ્યાન આપજો ખાસ રીત એકવાર વ્યવસ્થિત જોજો કઈ રીતે દાખલા સોલ્વ થાય છે નંબર બીજો છે શું કીધું છે તો સાબિત કરવાનું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જવી જોઈએ લઈ અહીંયા ડાબી બાજુ શું કહે ડાબી બાજુ તો કે 10-48 ઇન્ટુ 10-23 ઇન્ટુ 10-42 ઇન્ટુ 10-67 વાત કરી હતી આપણે કે 90-90 સરવાળો થવો જોઈએ તો 90-90 વાળાને ભેગા કરીએ જોજો અહીંયા કેનો કેનો 90 થાય આ 48 અને 42 90 તો આ બે નો મતલબ કે આ બે ભેગા છે બરાબર અને 23 અને 67 ની તો આ બે ભેગા છે આ બે અને આ બે ભેગા છે તો થોડુંક સ્થાન ચેન્જ કરી દઈએ એનું બરાબર કેમ કે એવું કેવું છે તો કે આ બે માણસ છે આ બે માણસ છે અલગ અલગ બે ગયા બધા આડા બે ને ભેગા કરવા પડે ને એમ તો ન રખાય ભેગા કરી દઈએ પેલા તો 10-48 અને 10-42 ને આગળ લખું પાછળ 10-23 થવા દો અને આ 10-67 તો હવે શું કરીએ તો કે આ બે વચ્ચે એક સૂત્ર બની જશે આ બે વચ્ચે એક સૂત્ર બની જશે આગળ શું કીધું હતું જે બે ખૂણાનો સરવાળો 90 થાય એમાં એક આપણે વિધેય હોય એને જ તમારે ચેન્જ કરવાનું છે બરાબર એક વિધેય ચેન્જ કરી દઈએ એમાં શું થઈ ગયું 10 ને ચેન્જ કરી દઈએ આને કરો કાં તો આને કરો બેમાંથી એકને કરવાનું છે તો પહેલાં 10-48 એમનેમ રાખું છું ખાસ જોજો અહીંયા રીત દરેક દાખલે ચેન્જ થશે દરેક દાખલે ચેન્જ થશે રીત 10-48 એમનેમ 10-42 ને હું લખી શકું કોટ 90-42 90-θ થીટા કેટલા છે 42 તો 42 ઇન્ટુ આ તો એમનેમ 10-23 આ બેમાંથી એકને ફેરવું 10-67 ને ફેરવી દઉં અહીંયા લખાય 10θ હું લખાય કોટ 90-θ અને 90-67 તો હવે અહીંયા આપણે કહીએ કે 10-48 ગુણ્યા આ કોટ 90-42 કેટલા 48 ઇન્ટુ 10-23 ઇન્ટુ કોટ 90-67 કેટલા 23 તો અહીંયા થઈ ગયું 10 ઇન્ટુ કોટ થીટા સેમ છે અહીંયા સેમ થઈ ગયું સૂત્ર કયું આવ્યું જે 8.1 માં આપણે કહેતા હતા કે વ્યસ્ત વિધેય 10θ ઇન્ટુ કોટ થીટા અને અહીંયા 10θ ઇન્ટુ કોટ થીટા પણ થીટા એટલે બે જગ્યાએ ખૂણા સેમ હોવા જોઈએ 10 આવું કહેતા ને તમે કે 10θ ઇન્ટુ કોટ થીટા બરાબર 1 આ થીટા એટલે કે ખૂણા કેવા હોવા જોઈએ બેમાં સરખા તો અહીંયા 48 છે અહીંયા 48 છે એનો મતલબ કે આ કેવું થાય 1 અને આ કેવું થાય 1 તો 1 × 1 કેટલા 1 તેનો મતલબ કે આ જમણી બાજુ આવી ગઈ આ પોઈન્ટ નથી હો ગુણાકાર છે આ બે નો ગુણાકાર છે આવી રીતે કાઉન્સ કરો તો કાઉન્સ કરી શકો તમે બરાબર બે નો ગુણાકાર છે સૂત્ર કયું લગાવ્યું અહીંથી તો કે 10θ ઇન્ટુ કોટ થીટા બરાબર 1 બરાબર બીજો દાખલો એને જેવો જ છે બીજો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર બીજામાં શું કીધું છે કે કોસ 38 ઇન્ટુ કોસ 52 માઇનસ સાઇન 38 ઇન્ટુ સાઇન 52 બરાબર 0 તો અહીંયા ડાબી બાજુ લખીએ તો ડાબી બાજુ શું આવશે તો કે કોસ 38 ઇન્ટુ કોસ 52 માઇનસ સાઇન 38 ઇન્ટુ સાઇન 52 બરાબર શું ચેન્જ કરવાનો છે તો કે 0 લઈ આવવો છે એનો મતલબ કે બે કેન્સલ થઈ જવા જોઈએ તો શું કરીએ જોજો અહીંયા આ કોસ 38 છે એને મારે સાઇન 38 માં ફેરવવા પડે અને કોસ 52 છે એને સાઇન 52 માં ફેરવવા પડે તો હું આમાં જ બે વિધેય ચેન્જ કરી નાખું આજે છે એમાં જ બે વિધેય ચેન્જ કરી દઉં છું ઓલી બાજુનું જે છે એને એમનેમ રાખીએ બરાબર એટલે આને સાઇનમાં લખી દઉં કાં તો આને ફેરવું તો બે કોસમાં થઈ જાય
तो बे ने चेन्ज करूँ तो एक ने का तो आने चेन्ज करूँ का तो आ बे ने चेन्ज करो शू काम एने तो जो आ बे साइन में है जवाब जीरो जो जीरो एटले बे उड़ी जाव जो है तो आबे साइन में आबे साइन में होवा जोईए तो साइन 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 बधे साइन में उड़ी जाशे अथवा तो आबे कोष में हो तो आबे कोष में होवा जोईए एटले शू करीए छीए कोई पण एक ने साइन में अथवा तो कोष में चेन्ज कर दीए तो कोष 38 ने लखाय साइन 90 माइनस 38 कोष 52 ने लखाय साइन 90 माइनस 52 अने ओलो तो एनम राखीए माइनस साइन 38 इंटू साइन 52 तो अहीं क्या थी गया 90 माइनस 38 साइन 52 थी गया 90 माइनस 52 साइन 38 थी गया माइनस एज इट इज साइन 38 इंटू साइन 52 थी गयु सरखू आईज पद प्लस माइनस नो डिफरन्स है तो बे के थी जाए कैंसल केटलो आवी गयु जीरो आ थी गई तमारी जमणी बाजू बराबर अहीं पण एवुं ज छे बे नो सरवाळो थाय छे 90 जोई जो बे नो सरवाळो 90 थाय छे हा એ થાય છે એટલે એ બે વચ્ચે વિધેય બને બરાબર છે એટલે બધા ને દાખલે દાખલે રીત છે કેવી આવશે હવે અલગ આવશે બરાબર એટલે ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપજો હવે હવે જે ચાલુ છે જે ખરાખરી નો જંગ છે બરાબર આ ચેપ્ટર નો એટલે ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપજો નંબર ત્રીજો છે શું કીધું છે 2a છે લઘુ કોણ નું માપ હોય એટલે કે 2a 90 કરતા નાનું છે બરાબર એટલે એની કિંમત છે 45 થી નાની આવવી જોઈએ એટલી ખબર પડી ગઈ टेन टू ए बराबर कोट ए माइनस 18 छे तो ए शोधो एनो मतलब शू थाय खास ध्यान आपजो शू कीधु तू के आ बे छे एक बीजा ना कोटिकोण ना विधेय छे टेन अने कोट तो बे माथी एक ने हूँ फेरवी नाखू एटले बे बाजू का तो कोट कर दो का तो बे बाजू टेन कर दो सरल क्या पड़े आने कोट में फेरव केम के अहींया तो बहु मोटो काउंस छे तो आने हूँ कोट में फेरवी नाखू बराबर तो शू लखाय टेन थीटा बराबर कोट 90 माइनस थीटा થીટા કેટલો આપ્યો છે 2a થીટા જે પણ આપ્યો એ મૂકી દેવાનો બહુ વિચારવાનું નહીં ક્યુ એ બધું 2a મૂકી દીધા એના બરાબર કોટ a માઇનસ 18 પૂરું કોટ કોટ કેન્સલ કરી દો કોટ કોટ જ ગયા છે બરાબર વધ્યું શું 90 માઇનસ 2a બરાબર a માઇનસ 18 માઇનસ 18 ને આ સાઈડ લઈ આવું પ્લસ થઈ જશે તો 90 વત્તા 18 આ 2a ઓલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય તો 3a આ થઈ ગયા 108 ના છેદમાં 3 બરાબર એ કેટલા મળશે એ તો કે ભાગીએ તો 3 3 9 18 3 6 18 બરાબર તો એ મળ્યા 36 તો એની કિંમત કેટલી થઈ ગઈ 36 અને એ લઘુ કોણ છે 2a તો 36 તો 72 તો લઘુ કોણ થઈ ગયો ને 90 કરતા ના ના તો એ મળી ગયો 36 આગળ વાત કરી છે ટેન એ બરાબર ટેન બી આપ્યું છે કોટ બી ટેન એ બરાબર કોટ બી તો તમારે શું ગોતવાનું કીધું છે એ પ્લસ બી બરાબર 90 સાબિત કરવાના છે કરી દઈએ ધ્યાન આપજો શું કીધું છે ટેન એ બરાબર કોટ બી આવું આપ્યું છે ટેન એ બરાબર કોટ બી સિમ્પલ આપણે કીધું એમ આ રીતે બે બાજુ ટેન કરો બે બાજુ કોટમાં ફેરી દઈએ આ બાજુ કોટને ટેનમાં ફેરી દઉં તો ટેન એ બરાબર અહીંયા લખાય કોટને ટેન 90 માઇનસ થીટા થીટા કેટલો બી ટેન ટેન કેન્સલ એ બરાબર 90 માઇનસ બી બી ને આ સાઈડ લઈ આવું તો એ પ્લસ બી બરાબર 90 થઈ ગયું ને સાબિત એ તમારે સાબિત કરવું હતું હવે ખાસ એક નોંધ લખી લેજો અથવા તો યાદ રાખજો આ ટેન ટેન ઉડાડ્યા છે બે બાજુથી બરાબર આ બે ટેન ટેન ઉડાડ્યા છે અહીંયા ટેન ટેન ઉડાડ્યા છે કોટ કોટ એ રીતે તમે વિધેય ઉડાડી શકો અંશ છેદમાંથી ટેન નથી ઉડાડવાનો માનો કે આવું આપ્યું હોય ટેન 90 ના છેદમાં ટેન 45 તો કે આ ટેન ગયા 90 ના છેદમાં 45 બરાબર 2 તો આ પોસિબલ નથી આવું હાલશે નહીં અહીંયા બે બાજુથી ટેન ટેન તમે કેન્સલ કરી શકો કેમ કે બે બાજુ થીટાની કિંમત અલગ અલગ છે બરાબર એટલે આવું પોસિબલ નથી છેદમાં હોય ને ટેન ટેન ઉગાડી દો તેવું પોસિબલ નથી એટલે ખાસ ધ્યાન રાખજો રીત કઈ રીતે થાય છે બોર્ડ ઉપર આગળ દાખલા નંબર 5મો છે આગળ દાખલા નંબર 5મો છે શું કે છે તો કે 4 એ લઘુ કોણ છે આની પહેલા 2a વાળો હતો એના જેવો જ છે કોપીરાઈટ બરાબર થોડોક ચેન્જ છે અહીંયા સેક આપ્યું છે અહીંયા કોસેક આપ્યું છે બે કોટે કોણના વિધેય છે ફરીથી ઓમાં 10 કોટ હતું આમાં શું છે સેક કોસેક તો કાં તો હું 2 ને સેકમાં ફેરવી નાખું કાં તો 2 ને કોસેકમાં આ વખતે હું ચેન્જ કરું છું આ બાજુ મોટું છે એ બાજુ ફેરવું છું તમને ખબર પડે કઈ રીતે સોલ્વ કરી શકાય એ બાજુ બરાબર
तो आ बाजू सेक 4 a ने एमनम राखिए कोसेक ने लखाई सेक 90 माइनस थीटा थीटा કેટલો છે આવી રીતે લખવું પડે a માઈનસ 20 બરાબર તો આ બધુંથી sec અને આ બધુંથી sec કેન્સલ થાય તો વધે 4a બરાબર 90 માઈનસ a માઈનસ માઈનસ કેવા પ્લસ 20 માઈનસ અંદર ગુણાઈ જાય આ a ને આ સાઈડ લઈ આવું તો પ્લસ થઈ ગયું તો 5a 90 ને 20 110 કેટલા પંચા 110 तो 22 पंचा 110 કેટલો આવશે a બરાબર 22 આગળ છે ત્રિકોણ abc ના ત્રણેય ખૂણા આપ્યા હોય એનો મતલબ કે 7માં ધોરણમાં 8માં ધોરણમાં હું કહેતા હતા કે abc નો સરવાળો 180 થાય abc નો સરવાળો કેટલો થાય 180 હવે શું વાત કરું છું તો કે મારે અહીંયા સાબિત કરવાનું b + c જોઈએ એને ઓલી સાઈડ મૂકી દો તો b + c એમનમ રાખું બરાબર 180 માઈનસ a 180 માઈનસ એ હવે શું કરવું છે તો કે છેદમાં આ થીટા બનાવી લઈએ છેદમાં 2 જોઈએ તો બે બાજુ 2 વડે ભાંગી નાખું 2 વડે ભાંગું તો અહીંયા 180 ના છેદમાં h આખાના છેદમાં 2 આ બાજુ તો કમ્પ્લીટ થઈ ગયું b + c / 2 2 ને પર્સનલ આપી દઉં તો આવું લખાય 2 ને પર્સનલ આપું 180 ના છેદમાં 2 એટલે 90 અને એના છેદમાં 2 પર્સનલ છેદ આપી દીધા તો આને આપણે એક સમીકરણ તરીકે ધારી લઈએ છીએ કે આવું પોસિબલ થઈ શકે કેના ઉપરથી તો કે ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપરથી હજી એકવાર સમજજો શું કહે છે ખાસ આવો દાખલો વારંવાર પૂછાય છે બોર્ડમાં અથવા તો એમસીક્યુમાં પણ આવે છે ક્યારેક ક્યારેક તો એમસીક્યુ આપણે ડાયરેક્ટ કઈ રીતે લખી શકીએ સમજાવીએ આપણે ફરીથી તો તમને શું કીધું છે એબીસી છે ત્રિકોણ એબીસી ના ખૂણા છે એબીસી ત્રણેય ખૂણા હોય એનો મતલબ કે ત્રણેયના સરવાળો 180 થાય ત્રણેયનો સરવાળો કેટલો થાય 180 જોઈએ છે કોણ જોઈએ છે b + c જોઈએ છે એના છેદમાં 2 તો b + c ના બાજુ રાખું એ વધારાનો છે વધારાનો વડે સાઈડ જવા દઈએ તો માઈનસ થઈ ગયું તો માઈનસ થઈ ગયો હવે છેદમાં 2 જોઈએ તો બે બાજુ 2 વડે ભાંગી નાખીએ બંને બાજુ 2 વડે ભાંગી નાખીએ તો આ થઈ ગયું b + c / 2 180 2 ને પર્સનલ આપું એના છેદમાં 2 એટલે 90 અને એના છેદમાં 2 એમનમ તો આ જે મેળવ્યું એનો યુઝ કરીએ છીએ ક્યાં તો કે આપણી પાસે ડાબી બાજુ શું આપી છે તો કે sin b + c આખાના છેદમાં 2 આ ડાબી બાજુ આપેલી છે હવે b + c બાય 2 એના બરાબર તો શું લખાય 90 માઈનસ થીટા તો આ તો તમારી પાસે sin 90 માઈનસ a / 2 છે 90 માઈનસ a / 2 આ sin 90 માઈનસ a / 2 ને શું લખતા હતા cos થીટા sin 90 માઈનસ થીટા તો cos થીટા તો sin 90 માઈનસ થીટા એટલે cos અને થીટા થીટા કયો હતો આવડો આ a / 2 આ તમારી શું આવી ગઈ જમણી બાજુ હવે એક અહીંથી ખાસ એમસીક્યુ નોટ કરી લેજો તમે ખાસ મગજમાં બેસાડી લેજો અહીંયા ત્રણ ખૂણામાંથી કોઈ પણ બે ખૂણા આપ્યા હોય અને એના છેદમાં 2 હોય એના છેદમાં 2 હોય તો આના સામેના જે ખૂણા હોય કેવો હોય તો કે આ બેમાંથી કોઈ પણ જે વધેલો માનો કે અહીંયા હું આવું આવું sin b + a છેદમાં 2 તો શું થાય તો કે cos c / 2 કેમ કે આ બે સિવાયનો ખૂણો કોણ c બે તો એમનેમ રહે અને હશે શું તો કે આ બે વિધેય છે એકબીજાના કોટિકોણના વિધેય હશે માનો કે હું પૂછું કે tan a + b / 2 એના બરાબર શું થાય તો કે ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે tan નું કોટિકોણનો વિધેય કોણ cot અને અહીંયા શું આવશે c / 2 a + b સિવાયનું તો આવી રીતે એમસીક્યુ પૂછી શકાય છે બરાબર આ દાખલો એ રીતે સોલ્વ કર્યો આપણે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ માનો કે એવું કીધું હોત કે cosec a + c / 2 અહીંયા cosec a + c / 2 તો ખાલી જગ્યા આપી હોય તો cosec નું ત્રિકોણમિતિય વિધેય કયું કહેવાય બીજું જે આપણે કોટિકોણ યુઝ કરતા હતા cosec નું sec અને a + c છે ઘટ્યું કોણ b તો cosec b / 2 આ જવાબ દે ડાયરેક્ટ એમસીક્યુ માં ડાયરેક્ટ ઉપયોગી બને બરાબર 8.3 નો છેલ્લો દાખલો શું કહે છે cos 67 અને cos 75 ને બે નો સરવાળો આપ્યો છે એને તમારે 0 અને 45 ના ખૂણામાં દર્શાવવો છે બે ને ફેરવી નાખીએ કેમ કે બે છે આપણે લાગે છે કે મોટા છે બે ને ફેરવી દઈએ તો આને શું લખાય તો આને લખાય sin સોરી sin ને લખાય cos 90 માઇનસ થીટા 90 માઇનસ 67 થીટા છે પ્લસ આને લખાય sin 90 માઇનસ થીટા એટલે 90 માઇનસ 75 90 માઇનસ
75 થઈ ગયા બરાબર થીટા જગ્યાએ મૂકી દા બે જગ્યાએ હવે શું કરીએ છીએ બે જગ્યાએ થીટા મૂક્યા પછી તો આને લખાય સાઈન છે તો કોસ સરવાળ બાદબાકી કરી દઈએ 90 માઈનસ 67 90 માઈનસ 67 કરી તો કેટલા આવે 23 પ્લસ અહીંયા થઈ ગયું સાઈન અહીં કેટલા થશે 15 બરાબર સાઈન 15 તો થઈ ગયું 45 ના ખૂણામાં તો આને બરાબર લખી શકો કોસ 23 વત્તા સાઈન 15 બરાબર આવું જનરલી કોઈ પૂછાતું નથી આ તો તમારા જનરલ નોલેજ માટે છે એટલે ખાસ ધ્યાન રાખજો 45 ના ગુણધર્મમાં ગયો તો આવી રીતે દર્શાવી શકો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો નવા લેક્ચર સાથે ફરીથી કેમ કે અત્યારે આપણી પાસે ટાઈમ પૂરો થઈ ગયો છે અને 8.3 ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું હવે જે આવશે એ નવા ટોપિક સાથે ફરીથી મળશું હવે જે ખાસ છે આગળના ધોરણમાં પણ ઉપયોગી છે એવા નિત્યસમ આપણે ભણશું અને હવે જે માસ્ટર સ્ટોક છે બરાબર આ ચેપ્ટરનો માસ્ટર સ્ટોક કે જે દાખલા બોર્ડમાં પૂછાય છે એવા દાખલા હવે ચાલુ થશે તમારા સાબિત કરવાના તો એ લઈને ફરીથી મળીએ છીએ નવા લેક્ચર નંબર 5માં આવજો વિદ્યાર્થી મિત્રો બાય બાય ટેક કેર